જય નર્ગેશ દર્શક મિત્રો ગૌ સેવા એ જ પ્રથમ સેવા આપણા સનાતન ધર્મમાં કહેવામાં આવે છે અને એ જ વાક્ય સાર્થક કરતા આજે જામનગરના સોઢા પરિવારે સાર્થક કર્યું છે જી રાજભા સોઢાનું પરિવાર જેમના સુપુત્રના આજે લગ્ન છે તો દ્વારકા શંકરાચાર્ય મહારાજની ગુરુકુળમાં ગૌશાળામાં પવિત્ર ધામમાં આવી જામનગરથી આવી અને લગ્ન પ્રસંગનો ઉત્સવ મનાવ્યો અને નવા જીવનમાં પગલાં પાડ્યા એવું જ રાજભા સોઢાનું આજે પરિવાર આપ જોઈ શકો છો કે દ્વારકાધોળીની ખાસ મુલાકાત આવે છે ગૌસેવક છે ગૌમાતા માટે અતિ પ્રેમ એમને જામનગરથી દ્વારકા ખેંચી લાવ્યો છે આપણી સાથે ખાસ રાજા જામનગરથી આપનું પરિવાર આજે ખાસ લગ્ન કરવા માટે દ્વારકા શંકરાચાર્યજીની ગૌશાળામાં પધાર્યું છે શું વિચાર આવ્યો આવું પગલું લેવા માટે પહેલી વસ્તુ તો એ કે અત્યારે જે વિશ્વ કોરોના જે મહામારી થઈ રહી છે એમાં અંશે આપણે ઘણી બધી જગ્યાએ ધાર્મિકતામાં આપણે ઘણા નિષ્ફળ રહ્યા છીએ ખાસ કરીને જે માતાનું જતન નહીં થતું માતાની સેવા નહીં થતી આવા ઘણા બધા જે કારણો છે એટલે આવનાર દિવસોમાં માતાની જે વૈશ્વિક પૂજા થાય ગૌમાતાને રાષ્ટ્રીય સ્તરે જે માતાનું સન્માન મળે તે હેતુથી અને આપણા ધર્મમાં જે જાગૃતિ આવે આપણે હિન્દુ સનાતન ધર્મમાં અને માતાનું મૂલ્ય જળવા રહીએ એ હેતુથી મેં મારા સુપુત્રનું જે વિવાહ પણ છે તે શ્રી શારદાપીઠની ગૌશાળામાં એક આયોજન કર્યું જેથી કરીને આમ પબ્લિકમાં જાગૃતિ આવે ઉપરાંત જાગૃતિના ભાગરૂપે ગૌ માતાનો જે વંશ છે ગૌવંશ છે એનું નિરંતર વ્યવસ્થિત જે જતન થતું રહીએ આ એ હેતુસર અમે સોઢા પરિવારે મારા સુપુત્રનું લગ્નજીવનનું અહીંયા એક સમારંભ યોજી શ્રેષ્ઠ મજાનું કાર્ય કરવું જેથી કરીને મારા સમાજ લેવલે મારા હિન્દુ સમાજ લેવલે બધાને ધર્મ લેવલે સંદેશો આપી શકું કે સનાતન ધર્મમાં જે ગૌ માતા છે ગૌ માતા છે તો સમગ્ર વિશ્વ છે જે ગૌ વિશ્વતય માતરમ ગૌ માતા રાષ્ટ્રમાતા ઓમ માસુરૂભી નમ જે આપણે અનાદ સંસ્કાર કરી છીએ એટલે અહીંયા નાગેશ્વર દાદાની મહેરબાનીથી અને જગત મંદિર દ્વારકાધીશના સાનિધિમાં શિવ અને શ્રી હર શ્રી હરિહરના સાનિધિમાં એક સરસ મજાનું એવું આયોજન કર્યું જેથી કરીને ગૌ માતા વિશે થોડીક પબ્લિકને પણ એમાં અવેરનેસ આવે અને જાગૃતિ આવે જય દ્વારકાધીશ જય ગૌ માતા ખાસ કરીને આપણે જોયું કે આપણા સુપુત્રના લગ્નમાં જે ગૌશાળામાં તો આયોજન કર્યું છે પણ જે પ્રખ્યાત કથાકાર છે ખાસ હાજરી આપીને આપણા સુપુત્રને આશીર્વાદ દેવા આજે અમને જાણવા માંડ્યું કે દાદાનું મૌન્રત બી છે તો એમનો કાંઈ મેસેજ આપવા માંગશો દાદા મારા કે પરમ સ્નેહી છે મારા પરમ પૂજ્ય છે અને વ્યાસ પીઠાચાર્ય છે અને એમના અધ્યક્ષતાને એમની સલાહ સૂચન મુજબ જે અમે આ સરસ મજાનું ભવ્ય આયોજન કર્યું તે ખૂબ ખૂબ દાદાનો પણ ધન્યવાદ આપણે શારદા પીઠના સાધુ મહંતો સ્વામીજીનો ગુરુજીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આમ બ્રહ્મસમ્માજ છે ભૂદેવો આપણે જે દ્વારકા મંદિરમાં છે એ બધાનો ખૂબ ખૂબ આભાર બધાના ખૂબ ખૂબ આશીર્વાદથી સરસ મજાનું જે આયોજન થયું અને ફરીથી દાદાને હું રાધે રાધે કહી એમનો પણ આભાર માનું છું